लारी गल्ला सहित पाथरणावाड़ाओए रेली योजने विरोध प्रदर्शन कर्यो हतो। एएमसी ऑफिस ने बहार विविध प्लेस कार्ड साथे विरोध दर्शावामां आव्यो छे। महत्वनुं छे के तंत्र द्वारा दबाण हटावो झुंबेश हाथ धरवामां आवी छे। आ झुंबेशमां जे वेस्टर्नना लारी गल्ला अथवा तो पाथरणावाड़ाओने तेमना धंधा पर असर पड़ी छे तेवा लोकोए भाग लईने आ रेलीनुं आयोजन कर्युं हतुं, जेमां न्याय रेली नामना बेनर साथे स्ट्रीट वेन्डर्स एक्ट लागू करवानी पण मांगणी साथे पोतानो विरोध दर्शावीने रेली योजी छे। तो एमसी द्वारा जे रीते पानना गल्ला अने जे गैरकायदेसर बांधकाम छे तेमां जे रीते दमन गुजारवामां आवी रह्युं छे तेने लईने तेमनी रोजी रोटी पर जे रीते असर पहोंची छे तेने लईने लारी गल्लावाळाए न्याय रेलीनुं आयोजन कर्युं छे। विविध बेनरो साथे मोटा प्रमाणमां તે લોકો રોડ અને રસ્તા પર ઉતરી આવ્યા છે, સૂત્રોચ્ચાર કરી રહ્યા છે। અમદાવાદ મ્યુનિસિપલ કચેરી ખાતે તે લોકો દ્વારા જે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે આપ જોઈ શકો છો। જે રીતે એએમસીએ જપ્ત કરેલો માલ પરત કરે તેવી પણ તે લોકોએ આશાને સાથે જ તેવી પણ તે લોકોએ માંગ કરી છે। તો લારી ગલ્લાવાળાની ન્યાય રેલી, ખાસ કરીને જે ખાણીપીણીનું જે ગેરકાયદેસર જગ્યાઓ હતી ત્યાં આગળ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી। સાથે જે લોકો છે પાન ગલ્લાવાળાઓ તે લોકો દ્વારા એક વિરોધ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। અનેક પ્લેકાર્ડ લઈને તેઓ રોડ અને રસ્તા પર નીકળી પડ્યા છે અને તેમને ન્યાય મળે સાથે તેમનો જે જપ્ત કરેલો માલ સામાન છે તે પણ પરત આપવામાં આવે તેવી પણ તેમની માંગ છે। તો ટ્રાફિક અને પાર્કિંગ ઝુંબેશને પગલે સમગ્ર અમદાવાદમાં લારી ગલ્લા અને પાથરણાવાળાની રોજીરોટી પર અસર પહોંચી છે। અને મ્યુનિસિપલ કમિશનરે એમની પર બુલડોઝર ફેરવવાનું નક્કી કર્યું છે। એ કોઈ પણ સંજોગોમાં ચલાવી લેવાય નહીં। હું એક નાગરિક અને ધારાસભ્ય તરીકે એમના સંપૂર્ણ સાથ સહકારના ટેકામાં આવ્યો છું। કમિશનરથી લઈને મુખ્યમંત્રી સુધી જ્યાં પણ એમના પ્રશ્નોની રજૂઆત કરવાની છે હું હંમેશા એમની સાથે ઉભો રહીશ। પણ રાજ્યની સરકારને કહેવા માંગુ છું કે જો ખરેખર તમારી દાનતમાં ખોટ ના હોય અને ખરેખર તમે સૌનો સાથ અને સૌના વિકાસમાં માનતા હોય તો તાબડતોક આ તમારું કૃત્ય પાછું ખેંચો અને એક પણ લારી ગલ્લા રેંકડીના પાથરણાવાળાની કનળગત બંધ કરી દો। લારી ગલ્લા રેંકડીના પાથરણાના કારણે એક ટકો પણ રાજ્યમાં ટ્રાફિક રિલેટેડ પ્રશ્નો ઉભો નથી થતો એવું તો હું પણ કહેવા માંગતો નથી, થતો હશે। પણ રાજ્યની સરકાર અને મ્યુનિસિપલ કમિશનરની એવી ભૂમિકા હોવી જોઈએ કે સમાધાન કરી વલણ અપનાવે, બુલડોઝર ના ફેરવી દે, કોઈ જગ્યાએ લારી અંદર ધકેલવાની જરૂરત આવે તો થોડી પાથરણાવાળા પોતાની જગ્યા પણ બદલી શકે। પણ તમે કલમના એક લસરકે, કલમના એક ઝાટકે હજારો લોકોને આવી રીતે ખદેડી લો એ કોઈ પણ સંજોગોમાં ના ચાલે। અને સ્ટ્રીટ વેન્ડર્સ એક્ટનું જે સ્પિરિટ અને હાર્દ એ કહે છે કે ત્યાં જ અમને તમે રહેવા માટેની। તો જે રીતે કહી શકાય કે લારી ગલ્લાવાળાઓ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે, રેલીનું આયોજન કરવામાં આવ્યું છે, વધુ વિગતે વાત કરવા સંવાદદાતા દિવ્યા ચૌહાણ આપણી સાથે જોડાઈ ગયા છે। દિવ્યા, આજે જે લારી ગલ્લાવાળાઓ છે જેમના પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે, તેમની રોજીરોટીને નુકસાન પહોંચ્યું છે તેને લઈને તે લોકોએ વિરોધ રેલી યોજી છે, શું વિગતો પ્રાપ્ત થઈ રહી છે? જે દીક્ષિતા, ખાસ કરીને હું બતાવવા માંગીશ કે જે પાથરણાવાડાને જે પોલીસ હાઈકોર્ટની જે ફટકાર બાદ જે ટ્રાફિક વ્યવસ્થા સચવાય તે માટે પોલીસ દ્વારા જે દબંગાઈ દર્શાવવામાં આવી છે, લારી પાથરણાવાડાને જે ડિમોલિશન કરીને જે હાથ ધરવામાં આવી હતી તેને લઈને એલિસ બ્રિજથી પાથરણાવાડાએ મોટી સંખ્યામાં રેલી યોજી હતી। મહત્વનું છે કે રેલીમાં જે જોડાયા હતા સાથે સાથે કહી શકાય કે જે રેલીને લઈને રેલી ઉગ્ર સ્વરૂપે બની છે અને અત્યારે એએમસી ઓફિસની બહાર લોકો પાથરણાવાળા અત્યારે જોડાયા છે। કેટલા ટાઈમથી તમે અહીંયા ઉભા છો અને કયા મુદ્દાને લઈને વિરોધ કરી રહ્યા? અમે સવારના 12 વાગ્યાનાથી અમારો વિરોધ કરશું નથી, અમારો વિરોધ એક જ છે કે અમારી રોજીરોટી જે છીનવી છે આ સરકારે અને આ કોર્પોરેશન કમિશનરે, અમે કોઈ ટ્રાફિકને અંતરરૂપ થાય એ રીતે નથી, છતાં અમે ટોકન સિસ્ટમથી ગમે રીતે બેસવા છીએ। અમારી જે માંગણી એક જ છે કે અમે જ્યાં છે ત્યાં અમને અમારી રોજીરોટી ચાલવા દો। માત્ર ને માત્ર માંગણી એક જ છે કે જે લારી ગલ્લા અત્યારે 15-17 દિવસથી બંધ કરવામાં આવ્યા છે એમની રોજીરોટી પાછી ચાલુ થાય। અને આ જ વસ્તુ છે કે આ લોકો જો નશાની લાઈન ઉપર ચડી જશે તો એનું જવાબદાર કોણ રહેશે? ખાસ કરીને જે તમામ લોકો અત્યારે વિરોધ કરી રહ્યા છે એએમસી ઓફિસમાં આવેદન પત્ર આપવા આવ્યા છે, કેટલા કલાકો વીત્યા છે, કમિશનર તરફથી કોઈ પણ પ્રકારનો જવાબ ન મળતા અત્યારે ઉગ્ર વિરોધ નોંધાવી રહ્યા છે। કેટલીક મહિલાઓ પણ આપણી સાથે ચર્ચા કરવા જોડાઈ છે, તેમને પૂછવા માંગીશ ડિમોલેશનની જે પદ્ધતિ હાથ ધરવામાં આવી ત્યારબાદ અત્યારે તમે વિરોધ કરી રહ્યા છો, શું કહેશો?
અમે અમારું કહેવાનું એમ છે કે આ રીતે અમને હેરાનગતિ ના કરે. લારી ગલ્લા બંધ કરાવીને એ લોકો અમારી પેટ પર લાત મારે છે. અમારી વિનંતી છે કે સાહેબ આ રીતે ના કરો ને અમને ન્યાય આપો, અમારા લારી ધંધા અમારા ચાલુ કરાવો. અમારે જે ગુલબાઈ ટેકરામાં નુકસાન થાય છે એ રીતનું હેરાનગતિ ખાલી ખોટી કરીને કઈ મજા નથી. એટલે અમારા છોકરાઓ છે એનું ભણતર બી એ લારી ગલ્લા પર જ ચાલે છે ને અમે હજુ બી હાથ જોડે છે કે સાહેબ અમારો ધંધો અમને પાછો આપી દો. ખાસ કરીને જે રીતે આપ જોઈ શકો છો કે જે અત્યારે એએમસી ઓફિસ ખાતે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહીને જે વિરોધ નોંધાવ્યો છે, સાથે સાથે વહેલી સવારથી એલિસ બ્રિજ પોલીસ સ્ટેશનની બહારથી વિરોધ સ્વરૂપે રેલી સ્વરૂપે બહાર આવ્યા હતા અને મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. સાથે એએમસી ઓફિસની બહાર સરકાર વિરોધ સુત્રોચ્ચાર કરવામાં આવી રહ્યા છે. સાથે જ આપ જોઈ શકો છો જે રીતે કે કમિશનરના વિરોધમાં પબ્લિક દ્વારા અત્યારે સુત્રોચ્ચાર કરવામાં આવ્યા છે. પાથરણા વાળાની ઊંચી માંગ છે કે વૈકલ્પિક વ્યવસ્થાઓ તેમને આપવામાં આવે. સાથે જે મુદ્દા માલ જે ડિમોલિશન દરમિયાન જે પોલીસ દ્વારા જે તંત્ર દ્વારા જે જપ્ત કરવામાં આવ્યો છે તે પણ પરત કરવામાં આવે તેમને, તેને લઈને પણ મહત્વનું છે કે એએમસી ઓફિસની બહાર પણ પોલીસનો ચાપતો બંદોબસ્ત રાખી દેવામાં આવ્યો છે. અત્યારે હાલ કહી શકાય કે એએમસી ખાતે આવેદનપત્ર સ્વીકારાશે કે કેમ તેને લઈને પણ પ્રજા અત્યારે મીટ માંડીને બેઠી છે. દિવ્યા, ખાસ કરીને જો વાત કરવામાં આવે ડિમોલિશનની જે કામગીરી હાથ ધરવામાં આવી છે તેને લઈને લોકોના રોજી રોટી અને ધંધા પર પણ નુકસાન પહોંચ્યું છે. સરકાર દ્વારા કોઈ વૈકલ્પિક રસ્તો કાઢવામાં આવે અને સાથે જ એ લોકોને કોઈ બીજી જગ્યા ફાળવવામાં આવે તેવું પણ શક્ય બની શકે છે. જી, ખાસ કરીને કહી શકાય કે જે લોકોની માંગ છે કે વૈકલ્પિક વ્યવસ્થા તેમને પૂરી પાડવામાં આવે, સાથે જે જગ્યાઓ પરથી તેમને હટાવવામાં આવે છે ત્યાં નહીં તો અન્ય કોઈ પણ જગ્યાએ તેમને સુવિધા કરવામાં આવે. કારણ કે મોટી સંખ્યામાં જે પાથરણાવાળા રોજની રોજગારી મેળવતા હોય છે અને તેને કારણે અત્યારે જે રોજગારી તેમની છીનવાઈ ગઈ છે, કેટલાય લોકોનું જીવન ગુજરાન ચલાવવું મુશ્કેલ બની ગયું છે તેવા દાવા સાથે અત્યારે એએમસી ઓફિસ મોટી સંખ્યામાં પાથરણાવાળા અત્યારે જોડાયા છે અને આવેદનપત્ર આપવા માટે કમિશનરને બહાર આવ્યા છે. પરંતુ કમિશનર દ્વારા અત્યારે કોઈ પણ પ્રકારનો જવાબ આપવામાં આવ્યો નથી. આવેદનપત્ર આપવા માટે પણ અત્યારે કોઈ પણ પ્રકારને પોલીસ દ્વારા જે ચાપતો બંદોબસ્ત છે જેથી કોઈને અંદર પણ નથી જઈ શકવામાં આવતા. જી જી, બિલકુલ દિવ્યા, જોડાયા માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો આપણે જોયું જે રીતે રોડ અને રસ્તા ઉપર લોકો વિરોધ કરી રહ્યા છે. અમદાવાદમાં એએમસી દ્વારા મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવી રહ્યું છે ત્યારે લારી ગલ્લાવાળાએ રેલી કાઢી છે જેમાં જીપને